ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે ગુજરાતી. મેં તમને એમસીક્યુ લખાયા બરાબર. હવે એમસીક્યુની નીચેથી તમે ખાલી જગ્યા લખી બરાબર. હવે આપણે લખીશું ખરા ખોટા. આને જો પ્રશ્ન બીજાનો અ ખાલી જગ્યા પૂરો બરાબર. આવી રીતના તમે લખેલું ને, મેં ખાલી જગ્યા 1 થી 15 સુધીની મેં લખાઈ છે બરાબર. હવે બ પ્રશ્ન બીજાનો બ ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. હવે પહેલું છે વાડે મને ફૂલ આપ્યું. વાડે ફૂલ આપ્યું હતું, શું આવશે? ખોટું. બીજું છે પીછું બાદશાહે આપ્યું હતું. પીછું બાદશાહને આપ્યું હતું, સાચું છે વાક્ય. ત્રીજું છે કાગડાનું નામ મોજીલો હતું. ના, ખોટું છે. તો મહા આનંદી હતું કાગડાનું નામ. હવે ચોથું છે કાગડાને તેલની કોઠીમાં નાખવામાં આવ્યો હતો. હા, બરોબર. હવે છઠ્ઠું છે રાજાએ કાગડાની એક ઘર ઉપર ફેંક્યો. તો હા, આ વાક્ય સાચું છે. ઉંદરના ડીલ ઉપર ડાઘ છે. ના, કોના છે? તો બિલાડીના ડીલ ઉપર ડાઘ આવે. તો આ વાક્ય ખોટું છે. હવે આઠમું છે બિલાડી કૂતરાથી બીતી ચાલે છે. તો હા, કારણ કે બિલાડી કૂતરાથીને બીવે છે અને ઉંદર બિલાડીથી બીવે છે બરાબર. હવે નવમું છે સૂંઘવાનું કામ આંખ કરે છે. સૂંઘવાનું કામ આંખ કરે? ના, આ વાક્ય ખોટું છે. દસમું છે મુસળધાર વરસાદ વરસે છે. તો હા. હવે 11મું છે કોબીજ પીળા રંગનું હોય છે. ના, ખોટું. 12મું છે ગુલાબનો લાલ રંગ હોય છે. ગુલાબનો લાલ રંગનું હોય છે. જો ગુલાબ લાલ રંગનું હોય છે. તો હા. ગુલાબની પાંખડીઓનું ગુલકંદ બને છે. હા, કવિદાન સાચું છે. 14 પંખાને 5 પાંખિયા હોય છે. તો ના, આ વાક્ય ખોટું છે. 15મું માખણમાંથી ઘી થાય છે. તો હા, આ વિધાન સાચું છે. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ ખરા ખોટાનું. વાડે મને ફૂલ આપ્યું, તો આ વાક્ય ખોટું છે કે સાચું? તો ખોટું છે. બીજું પીછું બાદશાહે આપ્યું હતું. તો હા, પીછું મેં બાદશાહને આપ્યું બરાબર. મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું. આવે છે ને તમારી પંક્તિમાં. હવે ત્રીજું છે કાગડાનું નામ મોજીલો હતો. તો ના, ખોટું છે. તો કાગડાનું નામ મહા આનંદી. ચોથું કાગડાને તેલની કોઠીમાં નાખવામાં આવ્યો હતો. તો હા, આ સાચું છે. છઠ્ઠું રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો. હા, સાચું છે. સાતમું ઉંદરના ડીલ ઉપર ડાઘ છે. આ વાક્ય ખોટું છે. બિલાડીના ડીલ ઉપર ડાઘ છે. આઠમું બિલાડી કૂતરાથી બીતી ચાલે છે. તો હા. હવે નવમું છે ખરા ખોટા. સૂંઘવાનું કામ આંખ કરે છે. તો ખોટું. 10 મુસળધાર વરસાદ વરસે છે. તો હા, મુસળધાર શું વરસે? વરસાદ વરસે. 11મું કોબીજ પીળા રંગનું હોય છે. ખોટું. 12મું ગુલાબ લાલ રંગનું હોય છે. તો સાચું. 13મું ગુલાબની પાંખડીઓનું ગુલકંદ બને છે. તો હા. 14મું પંખાને 5 પાંખિયા હોય છે. તો ખોટું. માખણમાંથી ઘી થાય છે. તો હા, સાચું બરાબર. હવે તમે બ લખી લીધા પછી નીચે તમારી જગ્યા હોત તો હવે પછી શું લખવાનું? વિભાગ શી. તમારી નીચે જગ્યા હોય તો નીચે લખી શકો છો વિભાગ શી. શું છે? પ્રશ્ન ત્રીજાનો અ એક શબ્દમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે પંખીના ઘરને શું કહેવાય? તો માળો. શું કહેવાય? માળો. બીજું આંગળીએ સાનો છોડે છે. આંગળીએ સાનો છોડે છે? તો તુલસીનો હોય છે. ત્રીજું ભાઈ બહેન ક્યાં રમે છે? તો આંગણામાં રમે છે.
ચકલી શું ચડે છે? દાણા ચડે છે. પાંચમો છે, બિલાડી રંગી કેવી છે? તો રૂપાળી છે. બિલાડી રંગી કેવી છે? તો રૂપાળી. છઠ્ઠી છે, બિલાડી ક્યારે ભાળે છે? તો તે અંધારામાં ભાળે છે. બિલાડીની આંખ અંધારામાં એકદમ ચમકતી હશે. જોઈ છે કોઈ દિવસ તમે એની આંખ? સાતમું, ચાલવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પગનો થાય છે. શેનો થાય છે ચાલવા માટે? પગનો ઉપયોગ થાય છે. આઠમું છે, માન કોને આપવું જોઈએ? તો વડીલોને આપવું જોઈએ. નવમું, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો કચરા પેટીમાં. દસમું છે, આપણે શેના વડે ચાવીએ છીએ? તો દાંત વડે. શેના વડે? દાંત વડે. હવે અગિયારમું, બિલાડી શું શું ખાય છે? તો દૂધ અને દહીં ખાય છે. બારમું છે, બિલાડી કોને મળતું પ્રાણી છે? તો વાઘને મળતું પ્રાણી છે. તેરમું, બિલાડી ઘી કેવી રીતે ચાટે છે? તો ચપચપ ચાટે. કેવી રીતે ચાટે? ચપચપ. હવે ચૌદમું છે, જલેબીનો આકાર કેવો હોય છે? તો જલેબીનો આકાર કેવો હોય છે? તો તમારે ખાલી સામે જવાબ લખવાનો, ગોળ. પંદરમું છે, માખણમાંથી શું બને છે? તો માખણમાંથી શું બને? ઘી બને. શું બને? ઘી બને. મેં તમને પ્રશ્નના જવાબ 1 થી 15 લખાયા છે, બરાબર. હવે તમારી નીચે જગ્યા હોય તો ખાલી સૂચના લખજો. જોડકું અડધું અહીં ને અડધું સામેના પેજે એવી રીતે નથી લખવાનું, બરાબર. ખાલી હા, તમે સૂચના લખી શકો છો. તો સૂચના શું લખશો? બ, જોડકા જોડો. શું? જોડકા જોડો. હવે બેટ, તો બેટની સામે શું આવશે? જો, ફીરકી, બોલ, ફૂલ, દોરી અને કૂકી. તો અહીંયા શું છે? બેટ, પતંગ. તો બેટ તો શું આવશે? બોલ. તો આ રહ્યું બેટ અને બોલ. તો આને તમારે સ્કેલની મદદથી અહીંયા જોડવાનું રહેશે. પતંગ તો ફીરકી. તો તમારે અહીંયા આવી રીતે આમ કરીને જોડવાનું રહેશે, બરાબર. હવે ભમેડો. તો ભમેડો તો શું હોય? દોરી હોય ને ભમેડો. તો અહીંયા આવશે દોરી. કેરમ તો કૂકી. કેરમની કૂકી હોય ને તો કેરમ રમી શકીએ ને આપણે. હવે રેકેટ તો ફૂલ. આ રીતના તમારે જોડવાનું રહેશે. બીજું તો જો, અહીંયા આંખ, નાક, કાન, હાથ અને પગ. હવે શું કાર્ય કરે છે જોવાનું? તો સૂંઘવાનું કાર્ય કરે, જોવાનું કાર્ય કરે, તાળી પાડવાનું કામ કરે છે, ચાલવાનું કામ કરે છે અને સાંભળવાનું કામ કરે છે. તો આંખ શું કામ કરે છે? તો જોવાનું કામ. આવી રીતના જોડકું જોડવાનું રહેશે. નાક તો નાક સૂંઘવાનું કામ કરે છે. કાન તો કાન સાંભળવાનું કામ કરે છે. હાથ તો તાળી પાડવાનું કામ કરે છે. હવે પગ તો પગ ચાલવાનું કામ કરે છે, બરોબર. હવે શું છે? શબ્દ છે. જો, ન, મન, જગન, જમ અને મગન. તો ન, મ વાળો શબ્દ ક્યાં છે? તો આ રહ્યો. પછી મન, તો આ રહ્યો એ શબ્દ. જગન, તો આ રહ્યો જગન. જમ, તો આ રહ્યો મગન. તો આ રહ્યો, બરોબર. આ રીતના જોડવાનું તમારે રહેશે. હવે શું લખ્યું છે? વિભાગ ડી. તમારી નીચે જગ્યા હોય તો લખી શકો છો વિભાગ ડી, બરોબર. એનો પ્રશ્ન. હવે વિભાગ ડી પ્રશ્ન ચોથાનો, ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો. તમારી સ્વાબોધીમાં પાઠ 1 થી 5 માંથી તે પૂછાશે. પછી બ, ખૂટતા અક્ષર લખો. તો સ્વામાંથી પાઠ 1 થી 5 માંથી પૂછાશે. અને નિબંધ, નિબંધ એવું તમને કરાવું છું, બરાબર. અને અગાઉ બી તમને લખાવેલો છે. તો આ રહ્યું જો સિંહ. તો સિંહ જંગલનો રાજા. સિંહ જંગલમાં રહે છે. સિંહ ક્યાં રહે છે? જંગલમાં રહે છે. બીજું, સિંહ જંગલી પ્રાણી કહેવાય. સિંહ કેવું કહેવાય? જંગલી પ્રાણી કહેવાય છે. ત્રીજું, સિંહ માંસ ખાય છે. ચોથું, સિંહ સર્કસમાં જોવા મળે છે. પાંચમું,
પક્ષીનો રંગ કેસરી હોય છે. છઠ્ઠું, સિંહ જંગલનો રાજા કહેવાય છે. બરોબર, તમે એમ લખી શકો છો. તો સિંહને ચાર પગ હોય છે, સિંહને એક પૂંછડી હોય છે. બરોબર, એમ પણ તમે લખી શકો છો. પછી છે ગાય. ગાયનો રંગ સફેદ કાબર ચિત્રો હોય છે. ગાય ઘાસ ખાય છે. ગાયને લોકો માતા કહે છે. ગાય મેદાનમાં ચરે છે. ક્યાં ચરે છે? મેદાનમાં ચરે છે. પછી ગાય શું આપે છે? દૂધ આપે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી પણ થાય છે. પછી તમે એમ લખી શકો છો, ગાયને ચાર પગ હોય છે, ગાયને બે આંખ હોય છે, ગાયને એક પૂંછડી હોય છે. બરોબર, આવી રીતે પણ તમે લખી શકો છો. હવે મોર. તો મોરને માથે કલગી હોય છે. મોરને માથે શું હોય છે? કલગી હોય છે. મોર સૌથી રૂપાળો પંખી છે. બરોબર, આ રીતે બે નંબર કરીને પણ તમે લખી શકો છો. ત્રીજું, મોરને રંગબેરંગી પીછા હોય છે. મોરને માથે શું હોય છે? રંગબેરંગી પીછા. મોરને રંગબેરંગી પીછા હોય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરનો અવાજ મીઠો હોય છે. બરોબર, મોરનો અવાજ કેવો હોય છે? મીઠો હોય છે. મોરને બે પગ હોય છે, તે ટેહુંક ટેહુંક બોલે છે. બરોબર, એવી રીતે પણ તમે લખી શકો છો. મોર કળા કરીને નૃત્ય પણ કરી શકે છે. એમ પણ તમે બે ત્રણ લીટી વધારાની પણ લખી શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ગુજરાતીનું જે રિવિઝન છે, વિભાગ બી, એ હું અહીંયા પૂર્ણ કરું છું. બરોબર, આ તમારે લખેલા હોય એમસીક્યુ નીચેથી ને આ બધું ચાલુ કરવાનું છે, કે પરીક્ષા ટાઈમે તમને તકલીફ પડે નહીં, કે ગોતાગોત થાય નહીં, કે વિભાગ બી મેં શેમાં લખેલો છે. એમસીક્યુ નીચેથી વિભાગ બી ચાલુ કરો. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.